બરોબર બરોબર. હવે મહિનામાં આવી જાય તો સારું છે, નહીં તો પેલા વિડીયો તો હું મોકલું છે, જોવે જ ને તું? પેલું વિડીયો તો જોવે છે? હા, બસ ડાઉનલોડ કરીને જોજે બરાબર. હો, અને ડાઉટ હોય તો મને પૂછજે બરાબર. ઓકે ચલો, ઉદાહરણ નંબર 6.1. ઉદાહરણ 6.1, સરસ ઉદાહરણ છે. આપણે જોવું, એફ બરાબર, સદિશ એફ બરાબર તમને આપી દે 3i કેરેટ. આ બધું i કેરેટ j કેરેટ માં જ આવશે, બધું ધ્યાન રાખજો બરાબર. 4j કેરેટ અને માઇનસ 5k કેરેટ બરાબર. આ તમને આટલા એકમ હોય, એકમ એકમ એટલે કે એના એકમ ન્યૂટન જ છે, એટલે કે ન્યૂટન એકમ છે એમ કહેવામાં આવે બરાબર. સ્થાનાંતર તમને આપેલો છે d, d તમને આપેલો છે કેટલો, 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3 કેરેટ એકમ. એની પાછળ એકમ છે બરાબર, ક્લિયર? તો તેમની વચ્ચેનો ખૂણો એફ અને ડી વચ્ચેનો ખૂણો શોધવો, એ શોધો. અને એફ ના ડી પરનો પ્રક્ષેપનું મૂલ્ય, એફ ના ડી પરના પ્રક્ષેપ નું મૂલ્ય. હવે જુઓ, આ માની લો કે આ એફ છે બરાબર, અને આ ડી છે બરાબર, આ થીટા છે. તો એફ ના ડી પર નો પ્રક્ષેપ એટલે અહીંયા થી તમે આ રીતે દોરી લો છો 90 ડિગ્રી, અહીંયા આગળ આ ડી અહીંયા આગળ હું આ રીતે રજૂ કરું, તો આ થશે શું તમારા જોડે, એફ કોસ થીટા થાય બરાબર. તો તમારે શોધવાનું છે એફ કોસ થીટા નું મૂલ્ય, આ એફ કોસ થીટા નું મૂલ્ય શું થાય એ શોધવાનું છે આ બીજાને. હવે ખૂણો, તો ખૂણા માટે એક ફોર્મ્યુલા તમને ફરી વાર બતાવી દઉં કે એ ડોટ બી જયારે આપેલું હોય ત્યારે આપણી જોડે જવાબ આવશે એ બી કોસ થીટા. તેમાંથી મારે કોસ થીટા ને કરતા બનાવો, તો કોસ થીટા બરાબર લખાય એ ડોટ બી છેદ ની અંદર એ નું મૂલ્ય અને બી નું મૂલ્ય, આ મૂલ્ય બતાવે, ધ્યાન રાખજો બરાબર. આ રીતે તમે કોસ થીટા શોધી શકો છો કોઈ પણ ડોટ પ્રોડક્ટ માટે. પેન કલર્સ થઈ ગઈ લાગે, મિનિંગ શું થાય, એનું મૂલ્ય લેવાનું છે એફ અને ડી નું મૂલ્ય. જો આ એફ છે તો એફ નું મારે મૂલ્ય લેવું હોય તો એફ નું મૂલ્ય યાદ કરી લો, આ રીતે આપણે લખીએ છીએ. તો અહીંયા અંડર રૂટ લઈએ છે, પછી આઈ ના સહગુણક નો વર્ગ એટલે 9 થયો, જી ના સહગુણક નો વર્ગ એટલે 16 થયો, પ્લસ આ થશે -5, -5 નો વર્ગ એટલે 25 લખાય, પ્લસ 25 થાય યાદ કરી લો. તો આ પણ 25 અને આ પણ 25 એટલે 50, તો અંડર રૂટ 50 થયો, 50 એકમ એફ નું મૂલ્ય થઈ ગયું બરાબર. એ રીતે બી નું મૂલ્ય, ડી નું મૂલ્ય શોધવા જશો એટલે શું લખાશે અહીંયા, જો આનો સહગુણક 5 એટલે 25 પ્લસ આનો સહગુણક 4 એટલે 16 અને આનો સહગુણક 3 એટલે 9, એ પણ આવશે અંડરરૂટ 50 એકમ, ક્લિયર? આ બંને મૂલ્ય આવી ગયા. હવે અહીંયા તમારે કોસ થીટા ને કરતા બનાવવાનો, ધેરફોર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. એફ સદિશ અને ડી સદિશ વચ્ચે ડોટ પ્રોડક્ટ છે, ધ્યાન રાખો. તો એફ અને ડી લખો અહીંયા, 3i કેરેટ પ્લસ 4j કેરેટ, અહીં માઇનસ છે યાદ રાખજો, -5k કેરેટ અને ડોટ ડોટ મેં કર્યું, ધ્યાન રાખજો, પરીક્ષા પેજ પાડી ના નાખતા. અને ડી 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ અને છેદ ની અંદર, હવે એફ નું મૂલ્ય અને ડી નું મૂલ્ય એ તો તમારી જોડે છે, √50 √50 √50 √50, ક્લિયર? ચલો તો અહીં જુઓ, અહીંયા આગળ હવે મેં તમને શીખવાડ્યું છે પ્રમાણે, અગાઉ જ મેં તમને કીધું હતું, કારણે ખાસ ધ્યાનથી જોજો. જો આ બેનો પહેલા પેલો ડોટ ગુણાકાર, પછી આ બેનો અને પછી આ બેનો, ક્લિયર? તો અહીંયા આગળ આ બેનો ગુણાકાર કરશો એટલે 5 × 15 ગુણ્યા 1 આવશે, કારણ કે i ડોટ i એટલે 1, પ્લસ
હવે એમ કીધું 3 × 4 એટલે 12 થશે, પણ i ડોટ જે એટલે 0, એટલે 0 થઈ જવાનું, એટલે છેલ્લું પણ 0 થશે, પ્લસ i. હવે આનો વારો બરાબર 4 અને આનો વારો 4 ગુણ્યા કરશો વારા પરથી આમ, તો જો 4 × 5 = 20, પણ j ડોટ i એટલે 0 થઈ ગયું, એટલે 0 થઈ જશે. હવે j ડોટ j એટલે 1 થવાનું, આનું મૂલ્ય આવશે 4 × 4 = 16 અને ગુણ્યા 1 પ્લસ 0. છેલ્લામાં જુઓ આનો ગુણાકાર આની જોડે કરશો એટલે 0 થશે, આનો ગુણાકાર આની જોડે કરશો એ પણ 0 થશે, અને છેલ્લે જુઓ -5 - 3 એટલે -15 k ડોટ k = 1 અને છેદની અંદર તમારી જોડે આવી જશે 50 × 50, પણ રૂટ છે એટલે લેશે ખાલી 50. આમ શું લખાય 50 ની 1/2 ઘાત અને 50 ની 1/2 ઘાત ઘાત સરખા તો આધારનો સમેશન 50 1/2 વત્તા 50 1/2 1/2 વત્તા 1/2 એટલે 1 એટલે 50 લખાય. ચલો આ 15 × 15 ને આ 15 × 15 કટ થઈ જશે બરાબર, બાકીના આવશે તમારી જોડે 16/50 cos થીટા બરાબર, ધેટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 16/50. આ જવાબ આવો જોઈએ 16/50 બરાબર. હવે તમારે મૂલ્ય શું શોધવું છે, પ્રક્ષેપ શોધવો છે, તો f cos થીટા બરાબર, તો f ના f નો d પર નો પ્રક્ષેપ બરાબર, f નો d પર નો પ્રક્ષેપ, દેટ મીન્સ લખાય f cos થીટા. f cos થીટા f નું મૂલ્ય તમારી જોડે છે તો 50 અને cos થીટા, તો cos થીટા બરાબર છે તમારી જોડે 16/50, 50 50 કેન્સલ એટલે તમારી જોડે આવશે 16 જવાબ આવશે, 16 એકમ બરાબર, 16 એકમ. cos થીટા ની વેલ્યુ મૂકીને આપણે તો 16/50 f નું મૂલ્ય 50 એકમ આવ્યું ને, હા √50 સોરી મારી મારી ભૂલ છે, 50 નથી √50 છે, √50 × cos θ = 16/50, 16/50, તો આ જે 50 હું આને આમ પણ લખી શકું ને, 50 × 16/50 √50 આ બંને કટ થાય, જવાબ આવે 16/50, 16/50 કરી દો એટલે તમારો જવાબ આવશે. હવે જુઓ અહીં 4 વડે ગુણો, અહીં 4 વડે ગુણશો એટલે ગુણ્યા 2 થશે અંદર, દાત થશે તમારી જોડે 16 × 4 = 64, અને આ થઈ ગયા તમારે કેટલા 100, 100 નો રૂટ કાઢશો એટલે 10 આવશે એટલે 6.4 એકમ, જોઈ લો 6.4 એકમ આવે, જોઈ લો બરાબર. ચલો બોલો કોઈ કન્ફ્યુઝન આમાં, છે કોઈ કન્ફ્યુઝન? ઓકે ચાલે છે વિડીયો, અરે અમુક વાર શું થાય વિડીયો હું કઈ કશું કોઈને એડમિટ કરવા કશું કોમેન્ટ જોવા માટે કરું તો વિડીયો ઓટોમેટિક બંધ થઈ ગયો, મને તો એમ જ કે વિડીયો આપણો ચાલુ છે પણ જો તો ખાલી એક કે એક જ વિડીયો સેવ થયો. એના પછી કાર્ય ગતિ ઉર્જાના ખ્યાલ ખતર, તો કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેય તરફ જઈએ. આવે હવે જુઓ 8માં 9માં 10માંથી તમે ભણીને આવ્યા આ સૂત્ર બરાબર, આમ તો હું આવું લખું છું v² - v² - v02 = 2 ad, આ સૂત્ર આપણે વાપરીએ, પણ અહીં લખ્યું છે v² - u² 2as, s તરીકે લીધું આ પહેલું સૂત્ર બરાબર. ચલો અચળ પ્રવેગ ગતિ નું આ સમીકરણ હતું, વી નોટ ની જગ્યાએ એને યુ લીધેલું બરાબર, આ સમીકરણ તમે 9માં 10માંથી ભણતા આવેલા છે બરાબર. હવે જ્યાં યુ અને બી શું છે, પ્રારંભિક અને અંતિમ ઝડપ છે, એસ એ કાપેલું અંતર છે બરાબર, આટલી વસ્તુ આપણે ભણીને આવેલા છે અચળ પ્રવેગ ગતિ નું સમીકરણ બરાબર. અચળ પ્રવેગ ગતિ
બરાબર. ચલો આને હું દરેકને વન હાફ પડે ગુ અને ઇક્વેશન નંબર વન આપું, વન હાફ એમ વડે ગુણતા તો શું થશે જુઓ, વન હાફ એમ બી સ્ક્વેર માઇનસ વન હાફ એમ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એમ બાય ટુ એ ઇન્ટુ એસ. એમ એમ કટ થઈ જશે. જુઓ આ વન હાફ એમ બી સ્ક્વેર એટલે આ ગતિ ઉર્જાનું સ્વરૂપ થયું. કઈ ગતિ ઉર્જા? અંતિમ ગતિ ઉર્જા. એટલે કે ફાઇનલ થાય આ લખાશે કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ એમ એ એસ ફાધર ઇક્વલ ટુ મધર બરાબર એફ ઇન્ટુ એસ થયો. એફ ઇન્ટુ એસ દેટ મીન્સ કે શું લખાય? કે કાર્ય લખાય બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે ડેલ્ટા કે બરાબર તમારું શું આવે છે? ડબલ્યુ આવે છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ પણ પદાર્થ એના વેગમાનમાં ફેરફાર કરે. વેગમાનમાં ફેરફાર ક્યારે કરશે? જ્યારે પ્રવાહી ગતિ કરશે ત્યારે. પ્રવાહી ગતિ કરે છે દેટ મીન્સ કે એના વેગમાં ફેરફાર થાય. વેગમાં ફેરફાર થાય દેટ મીન્સ કે એની પર શું થયું? કાર્ય થયું કહેવાય. અને વેગનો ફેરફાર એટલે કે ડેલ્ટા કે એટલે કે કોઈ પણ ગતિ ઉર્જાનો ફેરફાર એના બરાબર હંમેશા શું થાય? કાર્ય થાય. કોઈ પણ તંત્રની ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર હંમેશા શું થાય? કાર્ય થાય. દાખલા તરીકે એક પદાર્થ અહીંયા આગળ છે બરાબર, આ જગ્યા પરથી આ જગ્યા પર આવે છે, તો એ પ્રવેગ ગતિ કરતો હશે તો જ આવશે. એનો શરૂઆતનો વેગ યુ છે, અંતિમ વેગ વી છે, એનું દળ એમ છે, એનું દળ એમ ને એમ જ રહેવાનું છે. પણ એ કે તમે જોશો કે એની ગતિ ઉર્જામાં ફેરફાર થશે. કેટલો ફેરફાર થશે? તો વન હાફ એમ બી સ્ક્વેર એનું અંતિમ માઇનસ વન હાફ એમ યુ સ્ક્વેર એનો પ્રારંભિક, અને આના બરાબર શું થયું? એને ડિસ્ટન્સ કાપ્યું ડી જેટલું. ક્લિયર? તો એ કે તમે ડી જેટલું અંતર કાપો છો કોના વડે? તો એફ વડે. એફ ઇન્ટુ ડી આવશે અને એફ ઇન્ટુ ડી દેટ મીન્સ કે કાર્ય થશે. એટલે કોઈ પણ ગતિ ઉર્જાનો, કોઈ પણ તંત્ર માટે ગતિ ઉર્જાનો ફેરફાર એને કરેલા કાર્ય બરોબર થાય. અને આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ કેવળ કાર્ય ઉર્જા પ્રમાણે એને જોઈએ આપણે જે શું કે છે અંદર. ઓકે, અને ફરી બંને બાજુ આ તમારા જોડે સૂત્ર છે. અત્યારે હાલની તારીખમાં તમે જે આ સૂત્ર વાપર્યું એને મેં વાહ પડે એના પરથી આ સૂત્ર, આ સૂત્ર કાર્ય ઉર્જા પ્રમાણે છે બરાબર. ચલો, ઉપરનું સમીકરણ કાર્ય અને ગતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવા માટે પ્રેરણા પૂરું પાડે છે. સમીકરણની ડાબી બાજુના પદ પ્રારંભિક અને અંતિમ વેગના વર્ગના વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્યના તફાવત જેટલું છે. આ દરેક પદને આપણે ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ, એટલે કે કે વડે દર્શાવે છે. જમણી બાજુના પદને સ્થાનાંતર અને બળના બળના સ્થાનાંતરની દિશાના ઘટકનું ગુણનફળ એટલે કે આ પદને આપણે કાર્ય કહીએ છીએ, તો એને ડબલ્યુ વડે દર્શાવે એટલે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. આ સૂત્ર આપણને મળે છે બરાબર. ચલો, જ્યાં કે ઇનિશિયલ અને કે ફાઇનલ અનુક્રમે પદાર્થની પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા છે, અહીં કાર્યમાં બળ અને તેજ સ્થાનાંતર સુધી લાગેલ છે તેનો ઉલ્લેખ છે. અંડરલાઈન કરો ત્યાંથી જે હાઇલાઇટ કરેલ છે. પદાર્થ પર લાગતા બળ વડે, પદાર્થ પર લાગતા બળ વડે થતા કાર્ય ચોક્કસ સ્થાનાંતર દરમિયાન થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેના પર કાર્ય થાય છે બરાબર. જ્યારે બળ લગાડીએ ત્યારે ચોક્કસ સ્થાનાંતર દરમિયાન જ એની પર કાર્ય થાય, અને આ કાર્ય ઉર્જા પ્રમેયનું સ્ટેટમેન્ટ છે. એનું પ્રમેય કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર તેના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. કણની ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર તેના વડે લાગતા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે બરાબર. ગતિ ઉર્જાનો ફેરફાર હંમેશા એના કાર્ય બરોબર જેટલો હોય છે, પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. અંડરલાઈન કરી લો છું બરાબર. કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કાર્ય ઉર્જા પ્રમાણે સમજાવો, આ રીતે તમારે એની સમજૂતી આપવાની છે. બોલો, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને કહી શકો છે? કોઈ કન્ફ્યુઝન? વેરી ગુડ. ચલો, હવે અહીંયા આગળ જુઓ. એક દાખલો આપણને આપેલો છે. શું કહે છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચેની તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે બરાબર. હવે એક વરસાદનું ટીપું પડે છે, માની લો આ વાદળ છે બરાબર, અહીંયા આગળ અને એક વરસાદનું ટીપું આવી રહ્યું છે, માની લો આ ટીપું છે અને આ જમીન છે, વાદળ આટલું નજીક છે. માની લો કે એક કિલોમીટર અંતર કાપીને આવે, એક કિલોમીટર અહીંયા આગળ બરાબર. એ વખતે અવરોધક બળ એને ઉપરની તરફ લાગશે અને ગુરુત્વ પ્રવેગ આ દિશામાં લાગશે. આ અવરોધક બળ નો હું એ લઈ લઉં, એ અને જી કેવી દિશામાં થાય? વિરુદ્ધ દિશામાં. ઓકે, અવરોધક બળ એક જ મિનિટ બરાબર. ઓકે, એ અને જી. ચલો, ઓકે, આ પણ અવરોધક બળ પણ એને આ દિશામાં લાગવાનું, ગુરુત્વ પ્રવેગ પણ આ દિશામાં લાગશે, બંને એક જ દિશામાં લાગવાના બરાબર. અવરોધક બળ એટલે પવન ઉપરની તરફ નથી પણ
जाणी शकात नहीं। धारो कि एक ग्राम दल न एक टीपू बराबर, आ एक ग्राम है, एक मिलीग्राम से ग्राम, हाँ ग्राम एक ग्राम बराबर, ये एक किलोमीटर ऊंचाई थी पड़े थे, ते जमीन पर 50 मीटर पर सेकंड की झड़प आवे थे, v बराबर आपेला है अपने 50 मीटर पर सेकंड बराबर, आटली झड़प आपेली छे। तो गुरुत्वाकर्षण बल वडे थतु कार्य केटलू हशे ए आपणे शोधवानुं छे, अने अज्ञात अवरोधक बल वडे थतु कार्य, अज्ञात अवरोधक बल वडे थतु कार्य पण आपणे शोधवुं छे। तो सौथी पहेला पेलुं तो आपणे कार्य ऊर्जा प्रमेय वापरीए, कार्य ऊर्जा प्रमेय वापरी अने आपणे एनुं शुं करीशुं, डेल्टा के शोधी नाखीए बराबर। तो अहीं जुओ, अहींथी मुक्त पतन थयुं, अहींथी मुक्त पतन करे, मुक्त पतन थाय तो एनो u बराबर 0 लेवाय, अंतिम वेग केटलो जशे, तो अहींया के तमे लखशो 1/2 mv² - 1/2 mu² is equal to डेल्टा k, આટલું લખાય। ચલો 1/2 m બરાબર તમે લખશો કેટલા ગ્રામ આપી દી, 1 ગ્રામ છે ને 1 ગુણ્યા 10 ની માઇનસ 3 બરાબર ઇન્ટુ v નો વર્ગ એટલે 50 ગુણ્યા 50 માઇનસ 0 is equal to डेल्टा k થશે, therefore डेल्टा k is equal to આ બે મીંડા અહીંયાથી કટ થાય એટલે એક રહ્યું 25, 25 નો અડધો થશે એટલે 12.5 એટલે 1.10 એટલે 1.25 જૂલ, આટલી જૂલ આવશે પહેલો જવાબ બરાબર। જોઈ લો ડેલ્ટા કે તમારો જોડે કેટલો આવ્યો 1.25 જૂલ, અહીંયા કે અહીંયા આવવા માટે ગતિ ઊર્જા તમારી આટલી આવે, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો। ચલો હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG બરાબર એ લખાય MGH, મેં તમને હમણાં જ કીધું હતું સ્થિતિ ઉર્જા સ્થાન સાથે નું સંકળાયેલું, એટલે સ્થાન તો તમે 1 કિલોમીટર દૂર છો, એમ તમને આપ્યું છે 1 ગ્રામ એટલે 1 × 10⁻³, જી બરાબર 10 અને 1 કિલોમીટર એટલે 1000 લેવાય, આ 10 કેન્સલ થશે એટલે આ તમારો જવાબ આવશે 10 જૂલ ડબલ્યુ જી। હવે કાર્ય ઊર્જા પ્રમેય આપણને શું કહે છે કે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ એટલે ટોટલ, ટોટલ ની અંદર અહીંયા કેટલા ડબલ્યુ આવશે તો ડબલ્યુ જી વત્તા આનું અવરોધક બળનું કાર્ય રેઝિસ્ટિવ ફોર્સ એટલે આર પડે સ્મોલ આર પડે દર્શાવો, અમારે જોઈએ છે આની વેલ્યુ એટલે ડેલ્ટા આર બરાબર શું લખાશે ડેલ્ટા કે માઇનસ ડબલ્યુ જી, ડેલ્ટા કે કેટલું હોય 1.25, ડેલ્ટા ડબલ્યુ કેટલું હોય 10 જૂલ, આ તમારી જોડે આવશે 8.75 માઇનસ 8.75 જૂલ। આ ઋણ દિશાની શું બતાવે કે અવરોધક બળ અધો દિશામાં એની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું તમે કહી શકો બરાબર, જો આ અવરોધક બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું તમે કહી શકો આ ઋણ નિશાની બરાબર। ચલો બોલો કોઈ કન્ફ્યુઝન આમાં, હલો ઓકે, ચલો તો મળીએ છે કાલે બરાબર, ઓકે બાય। કોણ ગેરહાજર રહ્યું આજે, પેલા જે આવતા નથી એ જ ગેરહાજર છે બરાબર, ઓકે okay?